झगड़े तालुकाना पाणेथा गामे ખેતરમાં કપાસ વણતી મહિલા મજૂર પર દીપડાએ હુમલો કરતા ઘાયલ મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી। झगड़ा तालुकाना पाणेथा गामे रहता भारतीबेन तळवी खेत मजूरी करी परिवारनुं गुजरान चलावे छे। आजे तेओ पाणेथा गामना जयमीनभाई प्रजापतिना ખેતરમાં અન્ય મજૂરો સાથે કપાસ વણવા માટે ગયા હતા। બપોરના સમયે ખેત મજૂરો ખેતરમાં કામ કરતા હતા ત્યારે દીપડાએ અચાનક ભારતીબેન પર પાછળથી હુમલો કર્યો હતો। દીપડાના હુમલાથી અન્ય મજૂરો પણ દગાઈ ગયા હતા અને બધાએ સમૂહમાં દીપડાનો પ્રતિકાર કરી ભારતીબેનને દીપડાના પંજામાંથી છોડાવ્યા હતા, જેથી દીપડો ત્યાંથી ભાગી ગયો હતો। દીપડાના હુમલામાં ભારતીબેનને કાનના પાછળના ભાગે તથા છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી। ભારતીબેનને તાત્કાલિક ઉમરલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવા માટે લાવ્યા હતા, જ્યાં તેમને સારવાર બાદ રજા આપવામાં આવી હતી। પાણેથા વિસ્તારમાં અવારનવાર હિંસક પ્રાણીઓ દ્વારા થતા હુમલા બાબતે ગ્રામ પંચાયતે અગાઉ વન વિભાગને લેખિત આપ્યું હતું, પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી નથી। ગ્રામ પંચાયત દ્વારા ભારતીબેન પર થયેલા હુમલા બાદ ફરીથી વન વિભાગ ઝઘડાને લેખિતમાં હુમલા બાબતે જાણ કરી દીપડાને પકડવા માટે પિંજરું મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે હવે પછી જો પાણેથા વિસ્તારમાં દીપડાનો હુમલો થશે તો તેના માટે ઝઘડિયા વન વિભાગ જવાબદાર રહેશે તેમ કહ્યું હતું। કપાસ વિંટા ખેતરમાં પાછળથી આવીને દીપડાએ જયેલું તો ભાઈ બૂમ પાડી એટલે બધા લોકો દોડી આવ્યા। મારું નામ જયમીનભાઈ ચીમનભાઈ પ્રજાપતિ છે, પાણેથાનો રહેવાસી છું। મારે ત્યાં 11:30 ની આસપાસ આ મજૂરો કપાસ વીંતા હતા અને દીપડાએ એક મજૂર છે એમની પર હુમલો કર્યો અને બીજા મજૂરોએ એમનો મદદ કરી અને ઘેર લાયેલા, પછી તારી પછી મેં એમનોને લઈને ઉમરલા દવાખાને લઈને આવેલો છું। ઝઘડિયા વન વિભાગની અંદર મેં જાણ કરેલી છે ને અત્યારે એમનોને દવાખાને અત્યારે ઉમરલા જ મેં છું અત્યારે હાલ મેં।